નમસ્કાર, ZS TVમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો 74મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી. પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાના 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ મામલતદાર HP ભગોરાના હસ્તક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રગાન બાદ કોરોના વોરિયર્સ, નગરપાલિકાના સફાઈ કામદારો અને કોરોનાને મહાત આપીને પરત ફરેલ વૃદ્ધનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બેજરસિંહ રાઠોડ, અશોકભાઈ પટેલ, દિગ્વિજયસિંહ સહિત ઓફિસ સ્ટાફ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ પ્રાંતિજ ખાતે આવેલ સેન્ટ પિયંડર હાઈસ્કૂલ ખાતે 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો નગરપાલિકાના સફાઈ કામદારો તથા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળા સંકુલમાં આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, નગરપાલિકા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, ગીતાબેન સોની, દીપકભાઈ કડિયા, રાજેશભાઈ ટેકવાણી, ગોવિંદજી સહિતના કોર્પોરેટરો, નગરપાલિકાનો સ્ટાફ, શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ સિવિલ કોર્ટ સંકુલ ખાતે પણ 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાંતિથી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ SK ગઢવીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં એડવોકેટરો સહિત એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ જોશી, ઉપપ્રમુખ યુનિસભાઈ રાણા, RK બ્રહ્મભટ્ટ, ઉકેશભાઈ દેસાઈ, NS પંચાલ, મનીષભાઈ પંડ્યા, સોનલ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી. વ્યવરણ હાઈસ્કૂલ ખાતે પણ 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઊંછા ગામના પૂર્વ સરપંચ જયંતિભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના પ્રમુખ રહીશભાઈ કસબાતી, શાળાના આચાર્ય PK પટેલ, શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પણ 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર ઈશ્વરભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નાની બાગોળ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરમાં બિરાજમાન રામ પરિવાર, વિશ્વકર્મા દાદા તેમજ ગણપતિ દાદાને પણ નવીન વસ્ત્રોમાં સજ્જ કરીને તેમના હાથમાં નાનકડા રાષ્ટ્રધ્વજ આપીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ.